नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। ज्ञान विहार स्कूल ना ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत छे। तो केम छो बधा विद्यार्थीओ, मजा में छो ने? धोरण त्रण आजनो आपणो विषय छे हिंदी प्रवेशिका, जेमां आपणे पाठ नंबर 11 कोण क्या करता है एटले के कोण शू करे छे तेने विषयनो आपणे अभ्यास करी गया, बराबर। चलो तो बधा विद्यार्थीओ हिंदीनुं पुस्तक, पेन्सिल, इरेजर बधी वस्तु साथे राखशे। हिंदीमां पेज नंबर 27 जेमां आपणे अहींया कारीगरोना चित्र आपेला हता अने तेना विषयनुं अहींया वाक्य हता आपणे तेनो अभ्यास करी गया। तो आजे आपणे स्वाध्याय जोशुं। तो पहेला आपणे एक वखत ते रिविजन करी लईए। शुं जोयुं तो आपणे? तो के सैनिक देश की रक्षा करता है। शू थासे? चलो कोण कहेशे? के सैनिक देश नु रक्षण करे छे। किसान खेत में खेती करता है। किसान एटले शू थासे? चलो कोने याद छे? किसान एटले खेडूत। खेडूत खेतर मां खेती काम करे छे। डॉक्टर रोगी को दवा देता है। लेके डॉक्टर दर्दियों ने दवा आपे छे, बीमार पड़ेला लोगों ने। माली बगीचे में पानी सींचता है। लेके माली बगीचा मा फूल छोड़ने पानी आपे छे, इनी सार संभाल रखे छे। हलवाई मिठाई बनाकर बेचता है। लेके जे हलवाई छे ते शू करे छे? तो के मिठाई बनावे ने मिठाई ने वेचे छे। दर्जी कपड़े सीता है। दर्जी छे ते शू काम करे? कपड़ा सीवानुं। पछी धोबी कपड़े धोता है। जे धोबी छे ते शू काम करे? तो के कपड़ा धोवानुं अने इस्त्री करवानुं काम करे। शिक्षक छात्रों को पढ़ाता है। एटले के शिक्षक विद्यार्थीओने भणावे छे। डाकिया डाक बांटता है। एटले के टपाली टपाल वेचे छे, बरोबर। आटलो आपणे अभ्यास करेलो हतो। तो आजे आपणे तेनुं स्वाध्याय જોશું। ચલો તો બધા પોતાની પેન્સિલ હાથમાં રાખશે અને આપણે જે ચિત્ર આપેલા છે અને સૂચના છે તે મુજબ આપણે લખશું। તો સ્વાધ્યાયમાં સૂચના શું છે? કોષ્ટક મેં દિયે હુએ શબ્દો છે। પેશેવર વ્યક્તિ કા નામ ચુનકર ચિત્રો કે નીચે લિખો। એટલે કૌંસમાં અહીંયા જો આપણને નામ આપેલા છે, तो કૌંસમાં આપેલા જે શબ્દ છે એમાંથી ધંધાદારી વ્યક્તિના નામ શોધીને ચિત્રની નીચે લખો। અહીંયા જે આપણને ચિત્ર આપેલા છે તેનો અભ્યાસ આપણે અહીંયા કરી ગયા। તો આ ચિત્ર કોનું છે? કયો વ્યવસાય કરે છે? એ વ્યક્તિનું નામ આપણે અહીંયા કૌંસમાંથી શોધી અને અહીંયા લખવાનું છે। સમજાણું બધાને? ચલો પહેલું ચિત્ર જુઓ, કોનું છે? કોણ કહેશે? તો કે સૈનિકનું છે, છે શું કરે તે? આપણા દેશનું સરહદ પરરક્ષણ કરે, બરોબર। ચલો ઉપરથી નામ શોધો જોઈ, તો કે સૈનિક, તો તે શબ્દ આપણે ત્યાં લખવાનો। ચલો એ જ રીતે બીજું ચિત્ર જો, ઓળખો જોઈ ચિત્રમાં શું દેખાય છે? તો કે ટ્રેક્ટર પર એક વ્યક્તિ છે। તો એ કોણ છે? તો કે ખેતી કામ કરે એ ખેડૂત। તો ખેડૂતને હિન્દીમાં શું કહેવાય? ઉપર આપણે જોઈ ગયા હતા। ચલો કોની યાદ છે? અહીંયા નામ છે એમાંથી શું આવશે? કિસાન। કિસાન એટલે કે ખેડૂત। ચલો બાજુમાં જો જોઈ, કયું ચિત્ર છે? તો કે ડોક્ટરનું ચિત્ર છે। શું કરે ડોક્ટર? તો કે બીમાર વ્યક્તિને દવા આપે, પછી એને તપાસે। ચલો એને શું કહેશું? આમાંથી નામ શોધો જોઈએ, કયું નામ થશે? ડોક્ટર। તો અહીંયા આપણે નીચે નામ લખવાનું। બરોબર, ચલો નીચે જો જોઈએ ચિત્ર, કોનું ચિત્ર છે? તો કે માળીનું ચિત્ર છે। માળી શું કરે? ફૂલ છોડનું ધ્યાન રાખે,
એને પાણી આપે, બરોબર? તેને શું કહેશું? ચલો હિન્દીમાં જો જોઈ, માલી. શું કહેશું? માલી. તેના પછીનું ચિત્ર કોનું છે? તો કે મીઠાઈ બનાવે છે તેનું છે. મીઠાઈ બનાવે અને પછી શું કરે? તો કે દુકાનમાં વેચે. એને શું કહેશું? ગોતો જે નામ, હલવાઈ. શું કહેવાય એને? હલવાઈ. તો અહીંયા આપણે તેનું નામ લખવાનું, હલવાઈ. ચલો તેના પછીનું ચિત્ર જુઓ, કોણ છે? તો કે એક વ્યક્તિ છે ને એની પાસે કયું સાધન છે? સીવવાનો સંચો. તો કોની પાસે હોય સીવવાનો સંચો? જે કપડાં સીવે. તો કે દરજી. દરજીને શું કહેવાય હિન્દીમાં? તો કે દરજી જ કહેવાય. તો અહીંયા આપણે તે શબ્દ લખી, ચલો નીચે પણ આપણને ચિત્ર આપેલા છે. તો એમાં પહેલું ચિત્ર ઓળખો, કોનું છે? તો કે ધોબીનું છે. હવે ધોબી શું કામ કરે? તો કે કપડાં ધોવે અને ઇસ્ત્રી કરે. તો ધોબીને હિન્દીમાં શું કહેવાય? તો કે ધોબી જ કહીએ, બરોબર? તો અહીંયા જે ઉપર શબ્દ આપેલો છે તે આપણે નીચે લખવાનો, ચિત્ર આપેલું છે તેમાં. તેના પછીનું ચિત્ર ઓળખો, કોનું છે ચિત્ર? તો કે શિક્ષકનું ચિત્ર છે. શું કરે શિક્ષક? તો કે વિદ્યાર્થીઓને ભણાવે છે. ચલો ઉપરથી નામ શોધો, શું કહેવાય? અહીંયા આપણને આપેલું જ છે શિક્ષક, પણ હિન્દીમાં લખવાનું છે, ગુજરાતીમાં નહીં. તેના પછીનું ચિત્ર ઓળખો, કોણ છે? તો કે ટપાલી. ટપાલી શું કામ કરે? તો કે ટપાલ વહેંચે. ટપાલીને હિન્દીમાં શું કહેવાય? ચલો આપણે ઉપર જ્યારે સમજાયું ત્યારે કીધું હતું, કોને યાદ છે? એ ટપાલીને શું કહેશું? તો કે ડાકિયા. શું કહેવાય? ડાકિયા. તો અહીંયા આપણે શબ્દ લખવાનો. બરોબર. તો અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. હવે જ્યારે મેં તમને આ કારીગરો વિશે સમજાવેલું ત્યારે કીધેલું હતું કે અલગ અલગ કારીગરો પાસે અલગ અલગ સાધનો જોવા મળે છે. તો અહીંયા મારી પાસે કેટલાક સાધનો છે, હું તમને બતાવું. તમારે ઓળખીને કહેવાનું કે આ કયા કારીગર પાસે આ સાધન હોય છે, બરોબર? ચલો જોઈએ આપણે. ચલો તો આ મારી પાસે એક સાધન છે. કોણ કહેશે આ કયું સાધન છે? તમે જોયું છે ક્યારે આવું સાધન? તો કયા કારીગર પાસે આ સાધન જોવા મળે? ચલો કોણ કહેશે આને શું કહેવાય? કે આને કરવત કહેવાય. શું કહેવાય? કરવત. કરવતનો ઉપયોગ કોણ કરે? તો કે સુથાર. લાકડું હોય એને આ રીતે કરવતથી કાપી અને એમાંથી અલગ અલગ ફર્નિચર બનાવે, બરોબર? યાદ રહી ગયું બધાને? ચલો બીજું સાધન જોઈએ. ચલો ઓળખો જોઈએ બધા આને શું કહેવાય. જોયું છે બધા આ સાધન? આને શું કહેવાય? ત્રિકમ કહેવાય. શું કહેવાય? ત્રિકમ. ચલો કોની પાસે હોય ત્રિકમ? કોણ કહેશે? તો કે ખેડૂત પાસે. કોની પાસે હોય? શું કામમાં આવે ત્રિકમ? તો કે ખોદકામ કરવામાં ઉપયોગી થાય, બરોબર? ચલો તેના પછી આગળ જોઈએ. ચલો ઓળખો જોઈએ આ સાધનને શું કહેશું? તો કે દાતરડું. શું કહેવાય? દાતરડું. કોની પાસે હોય? તો કે ખેડૂત પાસે, બરોબર? શું ઉપયોગ કરે ખેતી કામમાં? જે ચોમાસામાં વધારાનું ખડ ઉગી નીકળે તેને કાપવા માટે દાતરડાનો ઉપયોગ કરે. ચલો બીજું સાધન જોઈએ. ચલો ઓળખો જોઈ. જોયું છે કોઈ આવું સાધન? શું કહેવાય આને? અને કોણ ઉપયોગ કરે? તો કે આને શું કહેવાય? મોચી સ્ટેન્ડ કહેવાય. શું કહેવાય? મોચી પાસે હોય. શું સ્ટેન્ડ પણ આપણે આને કહી શકીએ કે અહીંયા શું કરે? મોચી છે તે ચપ્પલ રાખે અને પછી એને સીવે. એટલે કે આ મોચી પાસે હોય સાધન એને શું સ્ટેન્ડ અથવા તો મોચીનું સ્ટેન્ડ પણ કહી શકાય. ચલો બીજું સાધન જોવો જોઈ. કોણ કહેશે આ શું છે?
અને કયા કારીગર પાસે જોવા મળે તો આને શું કહેવાય તો કે ચુનાયડું કહેવાય શું કહેવાય ચુનાયડું કોની પાસે હોય કડિયા પાસે જે મકાન બનાવે ત્યારે સિમેન્ટ આમાં લઈ અને મકાન ચણતર કામમાં ઉપયોગ કરે ચલો તેના પછી આ સાધનમાં શું કહેશું આને જોયું છે ઘણા બધા વિદ્યાર્થીએ જોયું પણ હશે શું કહેવાય આને પાવડો કહેવાય શું કહેવાય કોણ ઉપયોગ કરે તો કે ખેડૂત ઉપયોગ કરે બરોબર ચલો તેના પછી બીજા સાધનમાં જોઈએ ચલો આને શું કહેવાશે ફરસી શું કહેવાય કોણ ઉપયોગ કરે મોજી જે ચામડું કાપવા માટે ફરસીનો ઉપયોગ કરે ચલો આ કયું સાધન છે આ તો ઘણા બધા વિદ્યાર્થીએ જોયું પણ હશે ચલો કોણ કહેશે તો કે આને શું કહેવાય કુહાડી કહેવાય શું કહેવાય કુહાડી શું ઉપયોગમાં આવે તો કે લાકડા કાપવા માટે ઉપયોગમાં આવે ચલો આ સાધનને ઓળખો જોઈ શું કહેશું આને અને કયા કારીગર પાસે આપણને આ સાધન જોવા મળે તો આને શું કહેવાય રંધો કહેવાય શું કહેવાય રંધો કોની પાસે હોય કડિયા પાસે જ્યારે મકાન ચડે ત્યારે સિમેન્ટ હોય સિમેન્ટ લગાવાઈ જાય એટલે પછી આ રંધો દિવાલ પર ફેરવે એટલે કે આ કોની પાસે હોય કડિયા પાસે જોવા મળે ચલો તેના પછી આપણે બીજું સાધન જોઈએ ચલો આને શું કહેવાશે કોણ કહેશે તો કે આને શું કહેવાય વાંસળો કહેવાય શું કહેવાય વાંસળો ચલો તેના પછી આગળ જોઈએ ચલો આ સાધનને શું કહેવાશે કોણ કહેશે તો કે હથોડો શું કહેવાય હથોડો કોણ વાપરે ચલો કોણ ખબર છે કે હથોડો કોણ વાપરે એમ તો કે લુહાર જે લોઢાની વસ્તુ બનાવે એને ટીપવા માટે હથોડાનો ઉપયોગ કરે હથોડા જેવું જ બીજું સાધન છે ચલો આને શું કહેવાય આનો ઉપયોગ કોણ કોણ કરે ચલો કોણ કહેશે અત્યારે જ મેં નામ કીધું આને કહેવાય ઘણ કોણ કરશે આનો ઉપયોગ તો કે લુહાર અલગ અલગ જે વસ્તુ બનાવે એને ટીપવા માટે ઘણનો ઉપયોગ કરે છે ચલો આ સાધનને શું કહેશું તમે ક્યારેય તમારા મમ્મી પપ્પા કે દાદા ભેગા ગયા હોય તો તમે જોયું હોય ખેતીકામમાં ઉપયોગમાં આવે શું કહેશું આને તો કે ચોર્યું શું કહેવાય આને ચોર્યું બરોબર તો આજના વિડીયોમાં આપણે ઘણા બધા સાધનો વિશે જાણ્યું કારીગરો વિશે જાણ્યું તો તમારે તેના વિશેની માહિતી યાદ રાખવાની છે અને હિન્દીમાં આપણે પાઠ નંબર 11 સ્વાધ્યાય જોયું તો બધા વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત સ્વાધ્યાય પૂરી લેવાનો હવે પછીના વિડીયોમાં આપણે પાઠ નંબર 12 અભ્યાસ કરશું ધન્યવાદ